जनता पार्टी ना कार्यकर्ताओ सरकार। અન્ય સમાચાર પર નજર કરીએ તો ગાંધીનગરમાં 23મી જુલાઈએ અમિત શાહ આવશે. તો ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અમિત શાહ. ગાંધીનગરની એફએસએલ યુનિવર્સિટીમાં ઈ એફઆઈઆરનું લોકાર્પણ કરશે. હવેથી મોબાઈલ ચોરાય કે વ્હીકલ ચોરાય તો ઈ અરજી કરી શકાશે. પોલીસે અરજી પર 120 કલાકમાં એફઆઈઆર ન નોંધે તો આપોઆપ એફઆઈઆરમાં ફેરવાઈ જશે. ગુજરાતમાં પ્રથમ વખત આ સુવિધા ઉપલબ્ધ થશે. તો ઈ એફઆઈઆરનું લોન્ચિંગ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરવા જઈ રહ્યા છે. ગુજરાતના પ્રવાસે અમિત શાહ આવશે. સંવાદદાતા ગીતા મહેતા જોડાઈ ગયા છે. ગીતા, અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે, એક અભૂતપૂર્વ યોજના અમિત શાહ લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. ઈ એફઆઈઆર હવે ગુજરાતને મળવા જઈ રહ્યું છે. જી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 23મી તારીખે ગુજરાત ગાંધીનગરના મહેમાનમાં છે. ગાંધીનગરના એફએસએલ ખાતે તેઓ એક ઈ એફઆઈઆર લોન્ચ કરશે. ઈ એફઆઈઆર એક એવી સુવિધા છે જે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાતના નાગરિકોને ઉપલબ્ધ થાય તેવી એક ઉપયોગી સુવિધા છે. અત્યાર સુધી મોબાઈલ ખોવાઈ જતો અથવા તો કોઈ પણ પ્રકારનું વ્હીકલ ખોવાઈ જતું તો તેની એફઆઈઆર સીધી નહોતી નોંધાતી. મોટાભાગે પ્રેક્ટિકલી એવું બનતું કે અરજી આપે અને એ અરજી પોલીસને નોંધવી હોય તો નોંધે, નહીં તો સ્થાનિક પોલીસ દ્વારા એનો કોઈ પણ પ્રકારનો ના તો રેકોર્ડ રાખવામાં આવતો હતો ના તો એને પ્રોપર ન્યાય આપવામાં આવતો હતો. હવે એવું બનશે કે કોઈ પણ નાગરિક ઈ અરજી કરી શકશે. એટલે માની કે જેનો મોબાઈલ ખોવાઈ ગયો છે અથવા તો કોઈ પણ પ્રકારનું વ્હીકલ ખોવાઈ ગયું છે એ ઈ અરજી કરી શકશે. અને સૌથી મોટી વાત એ છે કે જો ઈ એ ઈ અરજી પરથી 120 કલાકની સમય મર્યાદામાં સ્થાનિક પોલીસ એફઆઈઆર ન નોંધે તો તે ઓટો એફઆઈઆરમાં કન્વર્ટ થશે. એટલે ખૂબ જ મોટી વાત છે આ કે સમય મર્યાદામાં એક્શન લેવાનો પ્રેશર હવે સ્થાનિક પોલીસના માથે આવશે. અને હાલ જ્યારે બધું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થયા છે ત્યારે નાગરિકો માટે સુવિધા ઉપલબ્ધ કરશે કે કારણ કે મોબાઈલ જેવી વસ્તુ છે કે જેમાં મોટાભાગે બેંકના એકાઉન્ટ કનેક્ટેડ હોય છે, અન્ય ઓનલાઈન પેટીએમ કનેક્ટેડ હોય છે, પેમેન્ટની સુવિધાઓ કનેક્ટેડ હોય છે, ત્યારે મોબાઈલ ખોવાઈ જવાથી જે પ્રાથમિક હેરાનગતિ થતી હોય છે અને ઘણી વાર એવું બનતું હોય છે કે ફ્રોડ થતો હોય છે, આખે આખા એકાઉન્ટ સાફ થઈ જતા હોય છે નાગરિકોના. પરંતુ નાગરિકોને એક રાહત મળશે કે જો સમય મર્યાદામાં કાં તો પોલીસ એને મોબાઈલ કે વ્હીકલ શોધી આપે અથવા તો જો તેઓ એફઆઈઆર ન નોંધે તો એ ઓટો એફઆઈઆરમાં કન્વર્ટ થઈ જાય અને કોર્ટમાં જવાબ આપવો પડે. જી જી ગીતા, આભાર સમગ્ર માહિતી બદલ. તો અમિત શાહ ઈ એફઆઈઆરનું લોન્ચિંગ કરવા જઈ રહ્યા છે. આગામી સમયમાં હવે જો આપનો ફોન કે વ્હીકલ ખોવાય તો આપ સીધા જ ઈ એફઆઈઆર કરી શકશો. 120 કલાકમાં જો આ એફઆઈઆર નોંધવામાં નહીં આવે તો આપોઆપ ઈ એફઆઈઆર એફઆઈઆરમાં કન્વર્ટ થઈ જશે. સોકડા હરિધામ મંદિરનો વિવાદ, પ્રબોધ સ્વામીના જૂથે એચસીનો ઝટકો મળ્યો છે. તો સંતો સાધ્વીઓને કાયમી વસવાટ અંગે કોર્ટનો ઇનકાર આવ્યો છે. નિર્ણયનગર બાકુલમાં કાયમી વસવાટ અંગે કોર્ટનો ઇનકાર આવ્યો છે. કાયમી વસવાટ આપવાની કોઈ માંગ અરજીમાં નથી હાઈકોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે. તો હાઈકોર્ટે હેબિયસ કોર્પસની અરજીનો નિકાલ કર્યો છે. સોકડા હરિધામ મંદિરની ગાદીને લઈને હતો વિવાદ. પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી બંને વચ્ચે વિવાદ હતો. તો હાઈકોર્ટે કર્યો અરજીનો નિકાલ. સાધુ સંતોને ગોંધી રાખવા બાબતે થઈ હતી કોર્ટમાં હેબિયસ કોર્પસની અરજી. તો પ્રેમ સ્વરૂપ સ્વામીએ સાધુ સંતોને ગોંધી રાખ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. સંજય ટાંક જોડાઈ ગયા છે. સંજય, શું સમગ્ર માહિતી? કોર્ટ તરફથી ઇનકાર કરી દેવામાં આવે છે અરજીને લઈને. જી બિલકુલ, જે હાઈકોર્ટે હેબિયસ કોર્પસ પિટિશનનો નિકાલ કર્યો છે અને કોર્ટે નોંધ્યું છે કે સંતો અને સાધુઓને ગેરકાયદેસર અટકાયતમાંથી મુક્ત કરાવ્યા બાદ હેબિયસ કોર્પસ પિટિશન ચાલુ રાખવાનો કોઈ અર્થ નથી અને સંતો અને સાધુઓને અને અન્યના પાસપોર્ટ અને મોબાઈલ ફોન એમને અપાઈ ચૂક્યા છે. વચગાળાની વ્યવસ્થા પ્રમાણે તેમને અમદાવાદ ના નિર્ણયનગર અને આણંદના બાકરોલમાં રહેવાની વ્યવસ્થા કરાઈ હતી. જો કે એમને કાયમી વસવાટ આપવાની કોઈ માંગ અરજીમાં નથી કરવામાં આવી. એવા સમયે જે માંગણી જ નહોતી એવી માંગણી પાછળના તબક્કે કરી અને રાહત માંગવાની કોશિશ સ્વીકારી શકાય નહીં આ પ્રકારનું કોર્ટે નોંધ્યું છે અને હેબિયસ કોર્પસ જે છે કે તેનો નિકાલ કર્યો છે. જી સંજય, કોર્ટ તરફથી અન્ય કોઈ ટકોર કરવામાં આવી છે બંને પક્ષ વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને? જી બિલકુલ, પ્રબોધ સ્વામી જૂથને ઝટકો મળ્યો છે. સંતો અને સાધ્વીઓને નિર્ણયનગર અને બાકરોલમાં કાયમી વસવાટ કરી આપવાની માંગ હાલના તબક્કે હેબિયસ કોર્પસમાંથી જે છે મંજૂર રાખવાનો કોર્ટે ઇનકાર કર્યો છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક જે છે
આ હેબિયસ કોર્પસ મામલો જે હતો તે જે પિટિશન થઈ છે તેનો કોર્ટે નિકાલ કર્યો છે. જી સંજય આભાર સમગ્ર માહિતી બદલ. તો હેબિયસ કોર્પસ અંગે જે અરજી કરવામાં આવી હતી તેને કોર્ટે ઇન્કાર કર્યો છે, તેનો નિકાલ કર્યો છે. સોકળા આરિધામમાં ચાલી રહ્યા વિવાદમાં હાઈકોર્ટમાં અરજી ગઈ હતી, તે બાદ હાઈકોર્ટે આજે નિકાલ કર્યો છે. હવે વાત કરીએ ડરામના ડ્રોનની. રાજ્યમાં ડ્રોનની દહેશત વચ્ચે અમદાવાદમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ ડ્રોન જોવા મળ્યા હતા. ધોલેરા તાલુકાના કમિયાણા, આનંદપુર સહિતના આજુબાજુના ગામડાઓમાં પણ બે દિવસ પૂર્વે ડ્રોન દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. રાત્રિ દરમિયાન ડ્રોન દેખાતા ગ્રામજનોએ પોતાના બાળકોને શાળાએ મોકલતા અટકાવી દીધા છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન દેખાતા ડ્રોનને લઈને સમગ્ર પંથકમાં ભયનો માહોલ છે. કેટલીક અફવાઓ પણ સામે આવી હતી કે આ ડ્રોન દ્વારા બાળકોનું અપહરણ કરવાનો પ્લાન ઘડાઈ રહ્યો છે, જેને લઈને લોકો બાળકોને સ્કૂલે મોકલતા પણ અટવાઈ રહ્યા છે. છેલ્લા 15 દિવસથી એટલે કે તારીખ 7/7/2022 રાત્રિથી અત્યાર સુધી અમારા ગામ કમિયાળામાં, બાજુનું ગામ આનંદપુર, ધનાળા, પીપળી જેવા ગામમાં પણ અવારનવાર રાત્રિ દરમિયાન સતત ડ્રોન કેમેરા આકાશમાં ઉડતા હોવાની ઘટના બનતી હોવાથી ગામની અંદર ગામ લોકો સતત ભયના માહોલમાં રહે છે. ગામ લોકો તથા નાના બાળકો રાત્રિ દરમિયાન શાંતિથી સૂઈ પણ નથી શકતા. છેલ્લા થોડા દિવસોથી રાજ્યમાં ડ્રોનની દહેશતે લોકોને ડરાવ્યા છે. રાત્રિ દરમિયાન આકાશમાં ઉડતા ડ્રોનથી લોકોમાં આશ્ચર્યની સાથે સાથે ભયનો પણ માહોલ જોવા મળી રહ્યો છે. દહેશત વચ્ચે દાહોદ જિલ્લાના સિંગવડમાં 17 મિનિટ મોડી રાત્રે 4 જેટલા ડ્રોન કેમેરા જોવા મળ્યા હતા, તો જેને લઈને લોકોએ આશંકા વ્યક્ત કરી છે કે આ કોઈ ચોર ગેંગની કરતૂત છે. તો અન્ય કેટલાક લોકો બાળકોને ઉઠાવતી ગેંગ હોવાનું પણ જણાવી રહ્યા છે. વાલીઓએ પોતાના બાળકોને દહેશત વચ્ચે શાળાએ મોકલવાનું પણ બંધ કરી દીધું છે. અમુક ગામોમાં ડ્રોન કેમેરાને લોકો બધા અફવાઓ ઉડાડતા હતા, પણ હકીકતમાં એ અફવા નથી, જે સાચું છે. અમારા ગામ વાલાગોટામાં ગઈકાલે રાત્રે 10:30 થી 11:15 વાગ્યાના સમયમાં અમારા ગામમાં 4 ડ્રોન કેમેરા આવ્યા હતા. મોરવા તરફથી આવ્યા, ચુંદડી તરફ ગયા અને પછી ત્યાંથી પાછા રિટર્ન વળી ગયા. અમુક લોકોને એવું છે કે ચોરીનો બી ભય રહે છે, અમુક નાના બાળકોનો બી ભય રહે છે. બધા લોકો ગામો ગામ વાત કરે છે કે છોકરાઓ બી ઉઠાઈ લઈ જાય છે, આ લોકો ડ્રોન કેમેરા ફેરવીને પછી ચોરી બી કરી શકે છે. આવી અફવાઓ બી અમે સાંભળેલી છે અને હકીકત અમે જોયેલું બી છે કે ખરેખર આનાથી અમે અમારા ગામજનો અને બધા લોકો બધા ભયભીત થયેલા છે. અને આના 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 માટે જે તે સરકાર પગલાં લઈને જે તે આનું નિરાકરણ લાવે એવી અમારા ગ્રામજનોની અપીલ છે. ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં રાત્રિના સમયે ડ્રોનની દહેશતથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. પંચમહાલના મોરવા હડપના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ડ્રોન ઉડતા જોવા મળતા લોકો અનેક આશંકાઓ વ્યક્ત કરી રહ્યા છે. ડ્રોન કેમેરા દ્વારા પ્રથમ રેકી કરીને ચોરી અથવા બાળકોની ઉઠાંતરી કરાતી હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. તેને લઈને શાળામાં વિદ્યાર્થીઓની હાજરીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. વાલીઓના જણાવ્યા મુજબ શાળાઓ તથા આંગણવાડીઓમાં જતા બાળકોને અજાણી ટોળકી ઉઠાવી જવાનો ડર સતાવી રહ્યો છે, જેને લઈને આગેવાનો દ્વારા મામલતદાર પોલીસને આવેદનપત્ર પણ અપાઈ ચૂક્યું છે. આ સાથે ઝડપી કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી રહી છે. પોલીસ દ્વારા પણ અફવા ન ફેલાવવા અપીલ કરાઈ છે. તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લાના મોરવા પોલીસ સ્ટેશન વિસ્તારના ગામોમાં છેલ્લા 2 દિવસથી લોકોમાં ડ્રોન દેખાયો હોવા બાબતે ભય ફેલાયેલો હતો. ડ્રોન દેખાયાની જેવી પોલીસને જાણ કરવામાં આવી એટલે પોલીસની અલગ અલગ ટીમો LCB SOGને પણ આ વિસ્તારમાં પેટ્રોલિંગ માટે મોકલવામાં આવેલી હતી. પરમ દિવસે રાત્રિના સમયે 8 થી 11 સમયમાં મોરવા હડફ તાલુકાના વિવિધ ગામોમાં જે ડ્રોન દેખાવાના બનાવો બન્યા હતા અને એ ડ્રોનને લઈ અને આવતીકાલે મોરવા હડફ તાલુકાના લગભગ 40 સરપંચો, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તમામ આગેવાનો અમે મોરવા હડફ તાલુકામાં ભેગા થયા હતા અને તે બાબતે મોરવા હડફ મામલતદારશ્રી અને પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યું હતું. આ ડ્રોન કેમેરાના હિસાબે એમના બાળકો સ્કૂલમાં, રામપુર ગામની સ્કૂલમાં બાળકો ઓછા થઈ ગયા છે, કેમ કે આ માહોલ ઊભો થયો છે ને એટલે બાળકો આવી શકતા જ નથી કે કોઈ પકડી જશે એ હિસાબે. 2 દિવસથી ગામમાં
ડરનો માહોલ છે કે એક ડ્રોન રાતના સમયે કોઈક આવે છે અને બાળકોને પકડી જાય છે, બાળકો સાથે કંઈક અજુગતું થાય, એવી વાલીઓમાં થોડું ડરનો માહોલ છે, એના લીધે બાળકોની સંખ્યા આજે ઘણી ઓછી હતી. પંચમહાલ જિલ્લાના મોરવા હડપ તાલુકામાં સોમવારની રાત્રિએ જે ડ્રોન દેખાયા અને રાત્રિ દરમિયાન દેખાયેલા ડ્રોનને લઈને જે સ્થાનિકો છે તેમાં એક ભયનો માહોલ જોવા મળ્યો હતો. સાથે સાથે જે વાલીઓ છે તેઓ દ્વારા પોતાના બાળકોને શાળામાં પણ મોકલવામાં નતા હતા. આ તમામ પરિસ્થિતિને લઈને જિલ્લા પોલીસ વડા આજે મોરવા હડપ ખાતે દોડી આવ્યા હતા. મોરવા હડપના જે અગ્રણીઓ છે તેમની સાથે મુલાકાત કરી હતી, મુલાકાત કરી તેઓને સમજ આપી હતી. સાથે સાથે જિલ્લા પોલીસ વડાએ જે અગ્રણીઓ હતા તેઓને જણાવ્યું હતું કે અફવામાં આવવું ના જોઈએ. આમ જે ડ્રોનની દહેશત પંચમહાલ જિલ્લામાં છે તે ધીરે 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 એક સોશિયલ મીડિયાના મારફતે અફવામાં પરિવર્તિત થઈ રહી છે, પરંતુ પોલીસ પણ હાલ સજાગ બની ગઈ છે અને જિલ્લા પોલીસ વડાના જણાવ્યા અનુસાર આ જે પણ આવી પ્રકારની જે અફવાઓ ફેલાવે છે તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવાનું જિલ્લા પોલીસ વડા જણાવી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, પંચમહાલ. પૂર્વ મામલતદાર સામે ફરિયાદ કરનાર પર હુમલો. પ્રવીણ દેસાઈ નામના ફરિયાદી પર હુમલો થયો છે. સેક્ટર 21માં આવેલા MLA ક્વાર્ટર્સ પાસે બની હતી ઘટના. પ્રવીણ દેસાઈએ વિરમ દેસાઈ સામે ACB માં ફરિયાદ કરી હતી. ફરિયાદ આધારે ACB એ 30 કરોડની સંપત્તિ પકડી પાડી હતી. ફરિયાદી પ્રવીણ દેસાઈ હાલ સારવાર હેઠળ છે. ના રોજ સાંજે 6:30 વાગે વિરમ દેસાઈ નિવૃત્ત નાયબ મામલતદારના ભાડુતી ગુંડાઓ મારી ઉપર લાકડીઓ અને ધોકા વડે હુમલો કરેલ છે. આ અંગે અમોએ સેક્ટર 21 પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે.